નમસ્કાર. મીટિંગ વિથ ધ માઇલસ્ટોન. આપણી સાથે ઉપસ્થિત છે પદ્મશ્રી શ્રી શાહબુદ્દીન સાહેબ રાઠોડ. ખાસ કરીને સાહેબ વિશે તો ઘણી બધી વાર્તા આપણે સાંભળતા આવ્યા છીએ, પરંતુ હાસ્ય કલાકાર અને લેખક બનવાની જે એમની પ્રારંભિક યાત્રા હતી એના વિશે આપણે સાહેબના સ્વમુખેથી જ સાંભળીએ. લેખક બનવા અંગેની આપ વાત કરો છો? હા, યસ સર. હા, એટલે થાનગઢની એક સાંસ્કૃતિક કોઈ પહેચાન હોય તો 62 વર્ષ ચાલેલો ગણેશ ઉત્સવ મહારાષ્ટ્રનોની દેન છે, અને 55 વર્ષ સુધી ચાલેલો નવરાત્રિ મહોત્સવ જેમાં 9 થી 10 રામચરિત માનસ રહેતું ભગવાનજી શર્મા આવતા લાઠી 25 વર્ષ એ એવાને, પછી 28 વર્ષથી જનકભાઈ એવા, અને એ પ્રવૃત્તિ 55 વર્ષ સુધી ચાલી, એમાં 35 વર્ષ મેં એનું સંચાલન કર્યું. અને થાન, વાંકાનેર અને મોરબી ત્રણેય ઠેકાણે અમે નાટકો લખતા અને ભજવતા. એટલે મારો મૂળ શોખ જે રહ્યો ને એ નાટકો લખવા અને ભજવવા. એટલે પહેલું 56માં રખેવા ભજવું, પછી સૈનિક ભજવું, પછી મેં સ્ત્રી પાત્ર વગરના નાટકો મળતા નીકળ્યા. એટલે પછી મેં જેવા નાટકો લખવાની શરૂઆત કરી. એક મુસાફિર, એક કરમની કઠણાઈ, સુરત દાદાનો ગોખ એ ગુજરાત રાજ્યમાં પ્રથમ આવ્યું. આજ અને કાલ એ સુરત દાદાના ગોખની જેમ જ ગુજરાત રાજ્ય નાટ્ય સ્પર્ધામાં પ્રથમ. પછી એક માંગડાવાળો ચીન હોય આક્રમણ કર્યું ત્યારે ફાળો એકત્રિત કરવા માટે લખાયેલ. એટલે 5 નાટકો 3 એકાંકીઓ. હું બીએડમાં હતો ને ત્યારે ઇંગ્લિશનો લેસન મારે ડ્રામા થ્રુ આપવાનો હતો. એટલે એ વખતે એમ્પરર ઓફ ખોરાસાન એ એક અંગ્રેજીમાં લખ્યું, પણ આ 11 પુસ્તકો જે લખ્યા ને એમાં ડૉક્ટર વસંત પરીખ, આપણે ડૉક્ટર ઘનશ્યામ રાણાની બે સાથે ભણતા, અને અમારા અનન્ય મિત્રને અમારો 50 વર્ષનો સંબંધ, એમણે સજ્જડ આમ તો 1971માં પરમાનંદ કાપડિયા હોલમાં મારો કાર્યક્રમ હતો અને જ્યોતિન્દ્ર દવે એમાં હાજર. એટલે એમણે મને સમજાવ્યું હતું કે તમે લખવાનું શરૂ કરો, જો લખશો નહીં તો તમારો વિકાસ નહીં થાય, તમારી વાતો આ ના રહેશે, ગામ બદલતા. પછી બીજા આગ્રહ કરનારમાં હરીન્દ્ર દવે, જન્મભૂમિના સંતરીથી મને બેસાડીને બહુ સમજાવ્યું. વસંતભાઈનો તો હતો આગ્રહ, પણ વસંતભાઈના જ શબ્દોમાં એણે પ્રેમાક્રમણ કર્યું. મને એવું જણાયું કે લખો જ, કોઈ પણ જાતની તમારી દલીલો સાંભળવી નથી, લખો. અને હરીન્દ્રભાઈએ જન્મભૂમિ પ્રવાસીમાં હવે પછી દર રવિવારે શાહબુદ્દીન રાઠોડ લખશે એમ છાપીની છાપું જ મને મોકલી. એટલે ફૂલછાપ, કચ્છ મિત્ર અને જન્મભૂમિ પ્રવાસી એમાં 93 મેં લખવાનું શરૂ કર્યું તો 5 વર્ષ સુધી લખ્યું, 97 એમને. અને એ બધાનું જે કલેક્શન છે ને એ સંગ્રહ પુસ્તક રૂપે બહાર પડ્યું, એટલે એની ફલશ્રુતિ રૂપે 11 પુસ્તકો, એમાં 6 ઇમેજ પબ્લિકેશન બહાર પડ્યા. ચોમસ્ટો અને 1 લાખ રૂપિયાની વાત ને દેવું તો મર્જ કરે ને ચોકમાં આવા, અને 3 પુસ્તક ભંડાર રાજકોટ, અણમોલ આચી છે અને હસતા હસતા આવતા મારે ક્યાં લખવું હતું એવા, પણ આ ટોટલ 11 પુસ્તકો છે. અને એક હિન્દીમાં દર્પણ જૂઠ અને બોલે, અત્યારે 2 પ્રેસમાં છે, એક ઇંગ્લિશમાં છે, માય વિઝન બિયોન્ડ ધ હોરાઇઝન, શાહબુદ્દીન રાઠોડની રંગીન દુનિયા એવું એક છે, જેમાં મારા ચિત્રો છે, લેખો છે, ઉપરાંત ફોટોગ્રાફ્સ છે મહત્ત્વના જીવન. એટલે લેખન પ્રવૃત્તિ આમ શરૂ થઈ. અત્યારે આમંત્રણો આવે, દિવાળી અંકો માટે આવે, અમથા આવે, કોઈ સંપાદન કરતા હોય એના આમંત્રણો આવે તો હું લખું છું, પણ રેગ્યુલર કોલમ જે હું લખતો હોઉં આ ફૂલછાપ, કચ્છ મિત્ર, જન્મભૂમિ, પછી મુંબઈ સમાચાર, સૌરાષ્ટ્ર સમાચાર,
ગુજરાત સમાચાર અભિયાનમાં એમ લખ્યું, એમ અત્યારે નથી લખ્યું, આમંત્રણો આવે એ પ્રમાણે લખ્યું. સર્જનની યાત્રાની આ નાનકડી વિગત. તો સર, શિક્ષકમાંથી આપ એક સારા સફળ કલાકાર અને સફળ લેખક અને સફળ પ્રેરણા મૂર્તિ બન્યા, એ માટે થઈને આપના જીવનના પ્રેરક વ્યક્તિત્વ વિશે પણ આપ જણાવો. એટલે આ જીવનના 38 વર્ષ 4 મહિના શિક્ષણ ક્ષેત્રે પસાર્યા, મ્યુનિસિપલ હાઈસ્કૂલ સાનગઢ, એટલે જેમાં હું ભણતો ને ત્યાં જ શિક્ષક તરીકે સર્વિસ મળી. એટલે 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ હું આચાર્ય. એટલે 38 વર્ષ 4 મહિના શિક્ષણ ક્ષેત્રે વ્યતીત થયા. પણ એની ફલશ્રુતિ જો એક વાક્યમાં કહેવી હોય તો ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. મેડમ મોન્ટેસરી એમ કહેતા, એને પૂછવું ને કે વોટ ડુ યુ નો અબાઉટ ધ એજ્યુકેશન, શી આન્સર, આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ ધ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. મેં મારા બાળકોને ચાહ્યા. મેડમ એવું કહેતા કે બાળકોને સમજાવવા પ્રયાસ ન કરો, સમજવા પ્રયાસ કરો. એટલે આ શિક્ષણ અને બીજા 14 નવેમ્બર 1969 મેં પહેલો કાર્યક્રમ લીંબડીમાં આપ્યો, એને 14 નવેમ્બર 2019 50 વર્ષ પૂરા થયા. સ્ટેજ શોને 50 વર્ષ પૂરા થયા, 15, 16, 17 ત્રણ દિવસ મુંબઈ એની ઉજવણી કરી. પુરુષોત્તમ ઉપાધ્યાય, એકમાં ઘનશ્યામ નાયક, તારક મહેતા ઉલટા ચશ્મામાં નટુ ભાઈ અને જોની લીવર, આ લોકોએ હાજરી આપી, સન્માન કર્યું. એટલે સ્ટેજ શોના 50 વર્ષ પૂરા થયા. હવે હાસ્ય માટે જો ગણી તો સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ ફોર મી. મારા માટે ઈશ્વર દત્ત છે, એ માલિકની દેન છે. મેં ખાલી એને અમાનત ગણીને સાચવી છે અને એનો લોકોને હસાવવામાં સદઉપયોગ કર્યો. પણ 50 વર્ષ પહેલાં એવી ધૂન તો સવાર હતી જ મનમાં કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખે. આમ સહકુટુંબ આવે બેસીને માણી શકે, બાપ દીકરો દીકરી પુત્ર વધુ પુત્રો બધા, એવું હાસ્ય સર જે નિર્દોષ હોય, નિર્દંશય હોય અને એમાં પાછી જીવતરની વાતો વણી દે. અને જીવતરના સાદા સત્યો રહે ને એને હળવાશથી રજૂ કરો એવો પ્રયાસ છે. અને એવી ધોન હતી તો પછી મેં જ શરૂ કર્યું, કારણ કે એ પ્રયાસ મેં શરૂ કર્યું અને એમાં મોટા મોટી પ્રેરણા મહાત્મા ગાંધીજી. વાહ. ગાંધીજીની બે વાત મને બહુ ગમી કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત તો મેં આત્મહત્યા કરી, એક વાર. અને ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. એટલે મેં ગંભીરતામાં હાસ્ય લાવવાનો પ્રયાસ કર્યો, હાસ્યમાં પાછી ગંભીરતા લાવી. ઘણી વાર આ ઉદાહરણો મેં આપ્યા છે સ્ટેજ શોમાં, શૂટિંગમાં, ઇન્ટરવ્યુમાં. પત્રકારો પૂછે ને મને કે તમારું નામ શહાબુદ્દીન ને અટક રાખો તો તમારી જાતિ કઈ, એટલે હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ ગિરજા ઘર કો બાટ લિયા ભગવાન કો, ગમે આસમાં કો ભી બાટા મત બાટો ઇન્સાન. તો હિન્દી હમ વતન હૈ હિન્દુ સુતા હમારા, આટલી વાત પૂરતી છે. પછી મનુભાઈ પંચોળી આપણા સમર સાહિત્યકાર દર્શક, એ મને એવું સમજાવતા લોકવાર્તી સણોસરા આમલા કાર્યક્રમમાં લઈ કે હ્યુમરમાં રિયાલિઝેશન થવું જોઈએ, રિએક્શન ન હોય. ગુડ. હા, એટલે દરબારોની ડેલી જ ઉતારવાની વાત, પાછી દરબારોની જ કરી, રાજકારણીઓ જ બોલાવે ગાંધીનગરને, પછી એની બાબતો કરી. પણ રિયાલિઝેશન થાય, રિએક્શન ન આવે. અને સુંદરમ મને એવું કહેતા, મારી એક કેસેટના રેકોર્ડિંગમાં હતા
કે તમે બોલો છો એમાં ભરપૂર આનંદ છે, હવે સત્ય એક ઉમેરો. અને મારા એવા પ્રયાસો તો હતા કે જીવતરના સાદા સત્યોને હળવાશથી રજૂ કરો. દાખલા તરીકે એક જણાએ મને પૂછ્યું કે સારા કામમાં થોડાક પૈસા મારે વાપરવા, શું કરું? ને મેં કીધું જેના ઉછીના લીધે એને દઈશ. સારામાં સારું કામ હોય તો આ જ, અને શાંતિથી વિચારો તોય વાત સાચી. પીપા પાપન કીજીએ પુણ્ય ક્યા સોબા, જો કિસી છે ના દિયા તો દિયા સોબા. એટલે જેનો વ્યવહાર શુદ્ધ એનો ધર્મ વિશુદ્ધ. વાહ. એટલે સુરેશ દલાલે મને પૂછ્યું કે હાસ્ય અને શિક્ષણનો સમન્વય કેમ સાધ્યો? ને મેં કીધું શિક્ષણથી હાસ્યને ગંભીર બને અને હાસ્યથી શિક્ષણને હળવું બને. મોટાભાગે હું જ્યાં પિરિયડ લેતો હોય ત્યાં છું, વિદ્યાર્થી ભાઈઓ બહેનોને હસવાનું તો મળે, હસતા હોય ખડખડાટ, એટલે સમજી જાય કે આનો પ્રિય વિષય. શિક્ષણ અને હાસ્ય વિશે મને લાગે છે આટલી પૂરતી વાત. ખાસ કરીને ઈશ્વરે અથવા તો જે કુદરતે આપને ભેટ આપેલી છે એને વધુ સંવારવા માટેનો સર જે આપે પ્રયાસ કર્યો, તો થોડો એના વાતે એના ઉપર પણ વાત કરીએ કે આપનું વાંચન, આપનું ચિંતન, આપનું મનન એના ઉપર. હવે જ્યાં અમે 25 વર્ષ હું હેડમાસ્ટર હતો ને, એ મ્યુનિસિપલ હાઈસ્કૂલની લાઇબ્રેરીમાં 10,000 પુસ્તકો. ઓહ. અને પુસ્તકો ખરીદવા પાસે હું જ જતો, એટલે અણમોલ પુસ્તકો એને. દાખલા તરીકે હિસ્ટ્રી ઓફ રાજસ્થાન કર્નલ ટોડનું મળે અહીંયા, પોલો કોયલોનું મળે, ઓલ કેમિસ્ટ મળે, હનુમાન એસનું સિદ્ધાર્થ મળે, આમાં નેશનલ જ્યોગ્રાફીના અંકો આવતા. પણ મને 14 વર્ષની ઉંમરથી વાંચવાનો શોખ, જે આજ દિવસ સુધી ચાલુ જ છે. એટલે એ વાંચનનો એમાં લાભ મળ્યો. અને એક વાત તો હતી કે ભાઈ મર્યાદાનો સ્તર ઊંચો રાખીને જ સર્જવાનું હાસ્ય. અને એ એટલી એજે કે લોકો બોલાવે તો જ જાઉં અને સાંભળે ત્યાં સુધી બોલવું. માનો કે ન સાંભળે તો સોમાન ભેર સ્ટેજથી નીચે ઉતરી જાઉં, પણ આ કક્ષાથી તો નીચે ન જવું. એટલે આ પ્રમાણેની છે. ને આમાં એક પ્રશ્ન મને પૂછે છે નવોદિત કલાકારો. હા સર, આ ખાસ પરંતુ એ કાયમી ધોરણે બધાના માટે એક જ હું કહું છું. હા હા. એ કલા જે રહી ને એ જ્યાં સુધી કલાકાર માટે માત્ર સાધ્ય રહે ત્યાં સુધી કલાકાર ને કલા બે જીવંત રહે. ઓકે. હા હા. એ જેદી સાધન બની જાય જેદી કલા એ ન રહે ને કલાકાર એ. આપણે ધ્યાનમાં પૈસો પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ એને રાખી અને પરદેશના પ્રવાસો મોટા માણસની ઓળખાણો નામ છે ધ્યાનમાં એ હોય ને સાધન તરીકે કલાનો ઉપયોગ કરો ત્યારે એ કલા નહીં રહી. આજથી 50 વર્ષ પહેલાં એ ઉદ્દેશ એક જ હતો, વિશુદ્ધ હાસ્ય સર્જન. હવે મારી ચેનલ શરૂ થઈ છે 9 ડિસેમ્બરે શહાબુદ્દીન રાઠોડ ઓફિશિયલ, અને અત્યાર સુધીમાં 1 કરોડ એના દર્શકો સબસ્ક્રાઈબર કેટલા મોટી સંખ્યામાં. તો એમાં ઉદ્દેશ જ છે કે જે કંઈ પ્રેરક છે, ઉત્તમ છે, આદર્શ સાહિત્ય છે એને સમાજ સુધી પહોંચાડવું. ડૉક્ટર આલ્બર્ટ શ્વાઇટ્ઝર બહુ મોટી વ્યક્તિ, 50 યર્સ ઓફ હિઝ લાઈફ ડેડિકેટેડ ટુ હ્યુમેનિટી, એટલે એને નોબેલ પ્રાઇઝ જ્યારે મળ્યું સ્વીડનથી સંદેશવાહક આવી, કીધું કે આપને નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવે. એટલે એ ગાયો માટેનો શેડ બનાવતા ત્યારે, તો એને કાંઈ નિશાની પકડી રાખો તો હું મારું કામ કરી શકું હાલી. પછી એને બહુ વિવેકપૂર્વક આભાર માન્યો. પણ આલ્બર્ટ શ્વાઇટ્ઝરે એમ કીધું કે હું ત્યાં આવીને આ એવોર્ડ સ્વીકારું એના કરતાં અહીં 10 દર્દીઓને જોઉં એ મારા માટે મહત્વ. પછી જે ડૉક્ટરે કીધું કે માનવતાનું કાર્ય કરતાં કીર્તિએ આવી પડેલી આપત્તિ છે, એ તો મારો માન માણસ હતા. પણ વિશુદ્ધ હાસ્ય સર્જવું અને રજૂ કરવું
આ પ્રયાસને અંતે પૈસો પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ નથી મળી એવું નથી. પદ્મશ્રી એવોર્ડ તો મોટા મોટી પ્રતિષ્ઠા ગણી ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કાર આપ્યો. ખાનગઢની જનતાએ 2005માં મોરારી બાપુ ના છે 2,52,000 ની ચીડી અને સમસ્ત ખાનગઢ આખું ખાનગઢ એકત્રિત થયો ને એમાં સન્માન થયું. તો બાપુને મેં કીધું આટલી રકમની જરૂર નથી, તો મને અત્યારે જ જાહેર કરો. 51,000 એને પરત કર્યા છે સન્માન સમિતિમાં. સ્પોર્ટ્સ માટે નિયમ ખર્ચાય છે, મામૂલી રકમ છે પણ એ છે ખરી અત્યારે. પછી 2006માં દુનિયાના 80 દેશમાંથી 30,000 ગુજરાતીઓ ભેગા ન્યુજર્સીમાં, અને એમાં હેમંત ચૌહાણને ભજન ક્ષેત્રે, પ્રફુલ્લ દવેને લોકગીત માટે, અને હાસ્ય ક્ષેત્રે પ્રદાન કર્યા બદલ મારો સન્માન છે. દુબઈ પેટ્રોકેમ યોગેશ મહેતા સાહેબ છે, બહુ મોટા માણસ, એમણે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મને દુબઈમાં આપ્યો. એટલે એ પાછું કોકિલાબેન અંબાણીના વરદ હસ્તે દુબઈનું. તો આ અને વિજય રૂપાણી સાહેબ, એમણે આ ગુજરાત ગૌરવ પુરસ્કાર આપ્યો. મોરારી બાપુ ના છે પાછું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. રાહુલભાઈ શુક્લ, આપણે સમયના તંત્રી ભાનુભાઈ શુક્લના દીકરા, પુરસ્કારને હારે 1,00,000 ચેક એમ પાછું સુરેન્દ્રનગરમાં. આ મ્યુનિસિપાલિટીએ 32 વર્ષ જે રોડ ઉપર આવ્યો છું હાઈસ્કૂલથી કોડિયા, તેને શાહબુદ્દીન રાઠોડ નામ આપ્યું. તો આવા થયા છે સન્માનો, પણ એ સાહજિક રીતે મળે એમ. મારો પ્રયાસ એના માટે નહોતો, મારી આ પ્રવૃત્તિ કરતા 50 વર્ષ પહેલાં તો કોઈ કલ્પના ન હોય એવી. પણ આ ની ફલશ્રુતિ રૂપે, હાસ્ય સાધના આરાધના ઉપાસના જે કંઈ એની ફલશ્રુતિ રૂપે મળ્યો ખરું. અને મારું તો હાસ્ય સર્જવું એટલો જ ઉદ્દેશ હતો, અને એ મારા માટે પૂરો થયો એટલે આત્મસંતોષ છે પૂરો. મેં કર્યું મારું કામ, મારી રીતે મેં કર્યું. ટુ ક્રિએટ ઇનોસન્ટ હ્યુમર એન્ડ ટુ પ્રોડ્યુસ બિફોર ધ ઓડિયન્સ, ઇટ્સ અ મિશન ફોર મી. એન્ડ આઈ સ્પેન્ડ 50 યર્સ ઓફ માય લાઈફ ઓનલી ફોર ધીસ મિશન, એન્ડ આઈ એમ ફૂલી સેટિસ્ફાઈડ. અને એની પાછી કદર રહી છે એટલે એથી વધુ આનંદ. સાચી વાત.